રાજકીય બેડામાં જેમની પીઢ તરીકે નેતા તરીકે ગણના થાય છે તેવા રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા કચ્છની મુલાકાતે આવી પહોંચ્યા છે. અપક્ષ ઉમેદવાર હનીફ જાકબ બાવા પડિયારને સમર્થન આપી તેમના પ્રચાર માટે બાપુ કચ્છ આવ્યા છે. ભુજ ખાતે તેમનું સન્માન રાણુબા જાડેજા રજાક લંઘાએ કર્યું હતું. પત્રકારોની સાથેની વાતચીત દરમિયાન અપક્ષ ઉમેદવાર હનીફભાઈને બેટના નિશાન પર જીતાડી ગાંધીનગર મોકલવા માટે શંકરસિંહ વાઘેલાએ અપીલ કરી હતી. દારૂબંધીના મુદ્દે જણાવાયું કે ગાંધીના ગુજરાતમાં ગેરકાયદેસર રીતે વેચાતા દારૂથી પરિવારો બરબાદ થઈ રહ્યા છે. કચ્છની બોર્ડર ખુલ્લી છે જેથી યુવાધન નશાના રવાડે ચડ્યું છે. સરકારે દારૂબંધી મુદ્દે પગલાં લેવા જોઈએ. આજે પત્રકારોને મળ્યા બાદ શંકરસિંહ વાઘેલાએ માતાના મઢે પહોંચ્યા હતા જ્યાં માતાજીના દર્શન કર્યા હતા. બાદમાં શંકરસિંહે હનીફભાઈ પઢિયારના દયાપરા સ્થિત કાર્યાલયને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. તેમના દ્વારા આ પ્રસંગે તેઓએ પાઘડી પહેરવાની સન્માનિત કરવામાં આવ્યા હતા તેમના. અને આવતીકાલે સવારે 11 કલાકે શંકરસિંહ વાઘેલા પૂર્વ મુખ્યમંત્રી ગુજરાતના નલિયા ખાતે સંબોધન કરશે તેવું રાણુભા જાડેજાએ એક યાદીમાં જણાવ્યું છે. બાય ઇલેક્શન છે વિધાનસભાનું અબડાસા, એની પેટાચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર હરીફભાઈના ટેકામાં સમર્થનમાં ખાલી બોલવાથી નહીં, ડીપ સિમ્પથી નહીં, દિલની સિમ્પથી દિલથી આવ્યો છું. એમને ગાંધીનગર ધારાસભ્ય તરીકે લઈ જવા આવ્યો છું. હું આશાપુરાના ધામમાં માતાજીને પ્રાર્થના કરીએ કે આ બધી પ્રજાની આશા અપેક્ષાઓ એને કોંગ્રેસ ન ભાજપ તો સરસ મજાના સારા પ્રજાના ઉમેદવાર જેને કહેવાય એમને સમર્થન આપે તો સારું એવી માતાજીને પ્રાર્થના. કયા મુદ્દા લઈને આવશો? મુદ્દાથી કોંગ્રેસ કે ભાજપમાં બહુ ફરક હોય એવું લાગતું નથી કે પ્રજા આ બાય ઇલેક્શનની જરૂર ક્યાં હતી? શેના માટે ધારાસભ્યોને ખરીદવા માટે કોઈ સરકાર જવાની હતી? ત્યાં કોઈ બીજું પ્રોબ્લેમ થવાનું છે? આ ઇલેક્શનમાં કોઈ સરકારમાં બહુમતી વધી જવાની? ત્યાં કોંગ્રેસને વિરોધ પક્ષના નેતામાં કંઈ તકલીફ પડવાની? આ ઇલેક્શન પરાણે ઊભું કરીને 8 બાય ઇલેક્શન ગુજરાતમાં પરાણે ઊભા કરીને લાવ્યા, પ્રજાના પૈસાની બરબાદી સિવાય આમાં કંઈ નથી. પરંતુ બંને પાર્ટીઓથી જ્યારે લોકો કંટાળ્યા હોય કે આ ઇન્જિન પેલું એ નહીં, 25 વર્ષથી બીજેપી બેઠેલી છે એને કાઢવા માટે વિશ્વસનીય પાર્ટી જોઈએ જે અત્યાર સુધી મેળ નથી પડ્યો, એટલા માટે અનેક લોકોના આગ્રહને વશ થઈને ન છૂટકે છેવટે મેં પ્રજાશક્તિ પાર્ટી, પ્રજાની પાર્ટી, પીપલ્સ પાવર એની શરૂઆત કરેલી છે. બિહારના ઇલેક્શનના હિસાબે એમાં સિમ્બોલ કે રજિસ્ટ્રેશન થોડી વાર લાગે એમ છે, એટલે મેં પ્રજાશક્તિના સમર્થન સાથે આપણા હરીફભાઈ જે પ્રજાના માણસ છે, લોકોના માણસ છે, એટલે પ્રજાએ આગ્રહ કર્યો કે એમને ઉભરે. અને 8 સીટો પર પણ આપ જઈ શકશો? હું 5 સીટો પર મેં ઉમેદવાર ઉભા રહ્યા. લીંબડીમાં કોરી સમાજના ઉમેદવાર છે, મોરબીમાં સથવારા સમાજ છે, ડાંગની 2 સીટ ટ્રાઇબલ છે, જનરલ છે, અહીં માઇનોરિટી સમાજ. આટલા બધા મત હોય ને ન કોંગ્રેસ ટિકિટ આપે ન બીજેપી ટિકિટ આપે તો લોકશાહીમાં બહુમતીની વ્યાખ્યા જે છે કે આ માણસો જાય ક્યાં? કોણ સાંભળે એમનું? એટલે બીજેપીથી કંટાળીને લોકો એ કોંગ્રેસને મત આપ્યા તો કોંગ્રેસવાળા પરિવાર સાથે આખા ભાજપમાં ક્યાં જાય લોકો? માટે થઈને બહુ આગ્રહને વશ થઈને મેં આ નવી દુનિયા શરૂ કરી કે મારે વ્યક્તિગત ભોગવવાનું બાકી છે એવું નહીં, પરંતુ પ્રજા જ્યારે ત્રિભેટી ઊભી હોય કોઈ રસ્તો ન દેખાતો હોય ત્યારે આગ્રહ રાખે કે બાપુ તમે કંઈક કરો અમારા.